નમસ્કાર રૂબરૂ હું કવિતા હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે ગુજરાતના લોકોની સ્વાસ્થ્ય માટેની શરીરે સુખી તો સર્વ વાતે સુખી આ જે કહેવત છે એ ગુજરાતમાં કેટલી હદે સાચી નીવડી છે એ સાથે વાત કરીશું આપણે અહીંયા ઉપસ્થિત બે મહાનુભાવો સાથે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર એચ એલ ત્રિવેદી સાહેબ જે ડાયરેક્ટર પ્રોફેસર આઈ કેડી આરસી એટલે કિડની હોસ્પિટલના એક પ્રખ્યાત ડાયરેક્ટર પ્રોફેસર છે સર આપનું હાર્દિક સ્વાગત છે અને ડૉક્ટર હસમુખ અગ્રવાલ જેઓ ખૂબ જ પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ છે અને આપનું પ્રાઇવેટ દવાખાનું પણ અમદાવાદમાં છે સાહેબ ગુજરાતમાં બીમારીઓને લઈને અને એને લગતા ઈલાજોને લઈને અત્યારે ઘણી મોટી હોસ્પિટલ્સ ઘણા એવા બધા દવાખાનાઓ ખુલ્યા છે અમુક એવી બીમારીઓ હોય છે જેમ કે કિડનીને લઈને હાર્ટને લઈને તો આવી બીમારીઓ માટે શું એવું કહેવું યોગ્ય છે કે હવે માત્ર પૈસાની દ્રષ્ટિએ જે સક્ષમ હોય એ જ લોકો સારી હોસ્પિટલમાં ઈલાજ કરાવી શકે કે ગરીબ લોકો માટે પણ કોઈ વ્યવસ્થા છે જી કિડની હોસ્પિટલ એની જે સ્થાપના કરવામાં આવી એનો મુખ્ય ઓબ્જેક્ટિવ જ એ હતો કે બહુ જ કોમ્પ્લેક્સ બહુ જ મોંઘી અને બહુ જ મોર્ડન કેર જ્યારે એક ઓર્ગન ફેલ થાય હાર્ટ ફેલ થયું લિવર ફેલ થયું કિડની ફેલ થઈ એને હવે જે આવતા પચાસ વર્ષમાં જે નવી ટેકનિકો ડેવલપ થઈ કે લિવરને રિપ્લેસ કરી શકાય હાર્ટને રિપ્લેસ કરી શકાય અને કિડનીને રિપ્લેસ કરી શકાય એટલે એક આખો નવો ટ્રેન્ડ નવું ચેપ્ટર મેડિસિનમાં ડેવલપ થશે આ ડેવલપ થવાની સાથે એક મોટો ફિયર હતો ડર હતો જે લોકો આમાં કામ કરતા હતા એને કે બીકોઝ ઇટ્સ એ ન્યૂ ટેકનિક ઇટ્સ વેરી હાઈલી કોમ્પ્લેક્સ અને ટેકનોલોજીકલી વેરી ડિફિકલ્ટ ડીફિકલ્ટી એટલે એ બહુ મોંઘી થશે અને ખાલી પૈસાવાળાઓ જ એને એફોર્ડ કરી શકશે એટલે એ આખા ટુ બી જે થવાનું હતું એની સામેના જ ઉપાય તરીકે અમે આ સંસ્થાની સ્થાપના કરી અને ગવર્મેન્ટના સાથ અને સહકારથી એક ચારસો બેડની કિડની હોસ્પિટલ બનાવી ઈટ્સ વન ઓફ ધ લાર્જેસ્ટ કિડની હોસ્પિટલ ઇન ધ વર્લ્ડ અને ધીસ વોઝ એન એન્સર ટુ ધ પ્રોબેબલ જે ક્વેશ્ચન ઊભા થવાના હતા કે ગરીબ માણસો જેની કિડની ફેલ થાય આપણે એને કહીએ કે તારી પાસે પૈસા હોય તો હું તને ટ્રાન્સપ્લાન્ટ કરી આપો ન હોય તો એને વી મેડ મોન્સ્ટર આઉટ ઓફ ધ બીકોઝ we ગીવ them a hope, we ગીવ them એ દેટ વી વીલ બી એબલ ટુ keep you alive. યુ એર લાઈફ પણ એ because of only the economical reasons. ઇકોનોમિકલ એટલા માટે જ આખી મોટી સંસ્થા ખરી અને ગવર્મેન્ટનો એની અંદર સાથ લેવો જ પડે કારણ કે તમે ડેસ્ટિટ્યૂટની સારવાર માટે એની પાસેથી પૈસા ના આવે અને ગુજરાત ગવર્મેન્ટ એઝ બીન વેરી અન્ડરસ્ટેન્ડિંગ અને has been વેરી helpful.

એ સંદેશો તો પહોંચી ગયો છે જો અમે ત્રીસ વર્ષ સુધી સંદેશો ન પહોંચાડી શકીએ તો અમારા અમારામાં પ્રોબ્લેમ કહી શકાય અત્યારે અમે દર વર્ષે થી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અમે અત્યારે દર વર્ષે થી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એનો અર્થ એ થયો કે અમે દરરોજ એક એક પર ડે એવરી ડે મોર દેન વન કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ દેટ મીન્સ વી હેવ લાર્જ નંબર અહેમદાબાદ બિહાર દે કમ ફ્રોમ બેંગોક દે કમ ફ્રોમ મધ્યપ્રદેશ દે કમ ફ્રોમ રાજસ્થાન નન ઓફ ધેમ આર વેરી રીચ પીપલ એન્ડ એટલા માટે અમે એક એક આખી સિસ્ટમ ઉભી કરી એમાં ગવર્મેન્ટનું કોપરેશન બહુ જરૂરી હતું The government's uh, care for children has been remarkable. All kidney patients who are children can be transplanted or dialyzed with no government will bear all the cost of it. STSC, all patients are totally free. G. People without having a land to cultivate and the without land, a badano totally free. It lay, this is the government's uh, socialistic attitude Gee. towards the common man and it has been channeled through the highly technically well-established system. this was designed particularly so as to have an answer mm -hmm. to the problems vis-à-vis -vis the poor people are concerned. and it has worked. ઓકે સાહેબ એક એવો ટ્રેન્ડ હતો કે જ્યારે ક સુવાવડનો દર ખૂબ જ વધી ગયો હતો અને એક કહેવત પણ છે ગુજરાતીમાં કે સો સુવાવડ ને એક ક સુવાવડ તો એની માટે ગુજરાત સરકારે ઘણી બધી યોજનાઓ અને બાળકોને માટે પણ યોજનાઓ બહાર પાડી છે ચિરંજીવી યોજના છે બાલ સખા યોજના છે આપ આ યોજનાઓ માટે કંઈક કહેશો આજથી દસ વર્ષ પહેલા જેમ તમે કીધું કે ભાઈ ક સુવાવડનો દર ખૂબ ઓછો હતો જી આપણે જોઈએ કે ઘણી બધી યંગ છોકરીઓ અથવા જે લોકો મેરેજ થયા હોય એ લોકોમાં હિમોગ્લોબિન લેવલ ખૂબ ઓછું રહેતું હતું અથવા તો એ લોકોનું ન્યુટ્રિશનનું પ્રમાણ ખૂબ ઓછું રહેતું હતું ગુજરાત ગવર્મેન્ટ બીજેપી ગવર્મેન્ટ માન્ય મુખ્યમંત્રીશ્રીના પ્રયાસોથી એ આખી સ્કૂલ લેવલથી જ એ છોકરીઓનું હેલ્થ સારું થાય એના માટે સ્કૂલ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ ચાલુ થયો એ લોકોનું હિમોગ્લોબિન મેન્ટેન થાય એના માટે એ લોકોને આયરનની ટેબ્લેટો આપવામાં આવી એ આયરનની ટેબ્લેટો આપવામાં આવી તો જ્યારે અમે લોકો જોતા હતા કે આજથી દસ પંદર વર્ષ પહેલાં જે ફિમેલ પેશન્ટો અમારી પાસે ડિલિવરી માટે આવતા હતા જે લોઅર સોર્સ ઇકોનોમિકલ ક્લાસમાંથી હતા એ લોકોનું હિમોગ્લોબિન સાત આઠ ગ્રામ હોય કે જેના લીધે એ લોકોને પોતાની બી પ્રોબ્લેમ થાય બાળક બી ઓછું વિકસિત આવતું હતું અને કસવાળો બી થતી હતી એની સરખામણીમાં હવે એ લોકોનું હિમોગ્લોબિન દર ઇમ્પ્રુવ થયું છે એ લોકો દસ બાર ગ્રામ સુધીના હિમોગ્લોબિન વાળા પેશન્ટો આવતા થયા એના લીધે જે કાચી ડિલિવરીઓ થતી હતી એ બી ઓછી થઈ જે કમજોર અશક્ત બાળકો થતા હતા એ બી સારા બાળકો આવવા લાગ્યા અને ડિલેવરીઓ બી સારી થવા લાગી માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજથી ચાર પાંચ વર્ષ પહેલા એક સુખડી વિતરણ પ્રોગ્રામ હાથમાં લીધો એમને એ સુખડી વિતરણમાં આપણે જોઈએ કે ઘણી બધી પૈસાદાર લોકો હોય તો પ્રેગ્નન્સી રહે ત્યારે એમના સાસુ મધર એ લોકોને સારું ખવડાવી શકતા હતા પણ ગરીબ ઘરની જે બહેનો હતી કે ભાઈ જે લોકોની પાસે કંઈ પૈસાની વ્યવસ્થા નહોતી એ લોકો મેડિસિન બી નહોતા લેતા અને પોષણ બી નહોતું મળતું માન્ય મુખ્યમંત્રીશ્રીના પ્રયાસોથી એક સુખડી વિતરણ પ્રોગ્રામ ચાલુ થયો એ લોકો દરેક વિધાનસભામાં દરેક જિલ્લાઓમાં દરેક ગામડાઓમાં એવું ઇનિશિયેટિવ લીધું કે ભાઈ પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપથી લોકો એમાં મોટિવેટ થયા કે જે ઘણા પૈસાદાર વર્ગ હતો એ લોકો પોતાના જન્મદિવસ અથવા કોઈ બી પ્રસંગે આ રીતે અમુક બહેનોને એડોપ્ટ કરે કે ભાઈ સો સો પ્રેગ્નન્ટ લેડી એમની પાસે આવે અથવા પાંચસો પ્રેગ્નન્ટ લેડી આવે અને એ લોકોને ફિક્સ દિવસ નક્કી કરી દીધો કે ભાઈ આ દિવસે તમે અહીંયા અહીંયા સુખડી લો એના લીધે બી એક પોષણ મળ્યું એ લોકોને પ્રોટીન મળ્યા અને એ લોકોની ઇમ્યુનિટીમાં ખૂબ ફાયદો થયો અને એના લીધે સારી ડિલિવરી બી થવા માંડી અને પ્રેગ્નન્ટ લેડીઓને ખૂબ ફાયદો થવા માંડ્યો આપે વાત કરી કે માન્ય શ્રીએ જે ચિરંજીવી યોજના ગુજરાતમાં લોન્ચ કરી આપણે જોઈએ કે બી પ્રાઇવેટ એટલે એક કન્સેપ્ટ હતો કે બી જે લોકો પૈસે ટકે સુખી છે અથવા જે લોકોની પાસે પૂરતા પૈસા જે એ લોકો જ પ્રાઇવેટમાં જઈ શકે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના પ્રયાસોથી જે ચિરંજીવ યોજના લોન્ચ થઈ કે જેમાં એવું હતું કે ભાઈ એ લોકો એક વખત એ યોજનામાં નામ લખાઈ દે અને જે હોસ્પિટલો એમાં એનરોલ થઈ હોય પ્રાઇવેટ બી ત્યાં એ પ્રેગ્નન્ટ લેડી વગર પૈસે વગર કોઈ ખર્ચે વગર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચે એ લોકો ત્યાં જાય ફ્રીમાં એ લોકોને ડિલિવર થાય મીન્સ કે જે પૈસાદાર વર્ગ જે હોસ્પિટલો એફોર્ડ કરી શકતો હતો એ આજે ગુજરાતનો સામાન્ય સામાન્ય વ્યક્તિ બી એફોર્ડ કરી શકે છે થોડા વખત પહેલાં માન્ય શ્રી અને ગવર્મેન્ટના પ્રયાસોથી પહેલા એવું જ હતું કે ભી ખાલી એકલી આપણે ચિરંજી યોજનામાં ડિલેવરીનો જ ગણાતું હતું પછી એ લોકોએ થોડો આગળ વધીને એમાં બાલ સખા યોજના દાખલ કરી કે જેનાથી જે બાળકો થતા હતા એ બાળકોને બી એ લોકોએ